વડાપ્રધાન મોદીએ ગુરુવારે કર્ણાટકની મુલાકાત લીધી. મોદીએ કર્ણાટકના યાદગીર અને કલબુર્ગી જિલ્લાની મુલાકાત લીધી. તેમણે પીવાના પાણી સંબંધિત વિકાસલક્ષી યોજનાઓ અને એક નેશનલ હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું. દરમિયાન પીએમ મોદી એક સભાને સંબોધી, જેમાં તેમણે કહ્યું કે વિકાસના તમામ પ્રોજેક્ટથી કર્ણાટકના લોકોને ઘણો લાભ થશે. પીએમ મોદીએ કહ્યું કે સુરત ચેન્નઈ ઇકોનોમિક કોરિડોરના કર્ણાટકમાં આવતા ભાગ પર કામ શરૂ થઈ ગયું છે. તેનાથી યાદગીર, રાયચુર, કલબુર્ગી સહિત સમગ્ર ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઇંગ પણ વધશે અને રોજગારીને બળ મળશે. પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન કન્નડ ભાષામાં લોકોનું અભિવાદન કર્યું. તેમણે કહ્યું કે યાદગીરની ધરતી સમૃદ્ધ વારસો ધરાવે છે. હું આ ઐતિહાસિક અને વારસાગત ભૂમિને નમન કરું છું. અબ જૈસે ગરીબ, દલિત, વંચિત, પિછડે, आदिवासी, दिव्यांग, महिलाएं, ऐसे सब वंचित समाज जो मूल सुविधाओं से वंचित है, झुग्गियों का जीवन बिताने वाले, बिना टॉयलेट, बिना बिजली, बिना गैस, बिना पानी कनेक्शन के जीवन बिताने वाले अधिकांश इन्हीं समाज के लोग होते हैं. हमारी सरकार अब इन्हें ये मूल सुविधा भी दे रही है और तेज गति से दे रही है. દિલ્હી વિધાનસભા સત્રના ચોથા દિવસે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોડ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. આ ધારાસભ્યો કેજરીવાલ સરકાર પર આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારે ખેડૂતોનો દરજ્જો છીનવી લીધો છે. દિલ્હીના ગામડાઓમાં ખેડૂતો માટે કોઈ વ્યવસ્થા દિલ્હી સરકારે કરી નથી. સરકારે પહેલા ગૃહમાં ગામડાના ખેડૂતોની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરવી જોઈએ. આ ઉપરાંત દિલ્હીના ખેડૂતોને કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવી નથી. કેજરીવાલ સરકાર 8 વર્ષમાં દિલ્હીના ગામડાઓમાં એક પણ શાળા કે કોલેજ ખોલી નથી, તેમ કહ્યું. ધારાસભ્યોએ વધુમાં કહ્યું કે કેજરીવાલ સરકાર ખેડૂતોને લૂંટી રહી છે, તેમ કહી ધારાસભ્યોએ દિલ્હી સરકાર પર આકરા પ્રહાર કર્યા. किसान को बिजली के नाम पर भी लूटा जा रहा है. दिल्ली के गांवों में अरविंद केजरीवाल की सरकार ने 8 सालों में कोई कॉलेज नहीं खोला, कोई हॉस्पिटल नहीं बनाया, गांवों में कोई सिविल लाइन नहीं डाली और गांवों में ना ही स्वच्छ जल का कोई व्यवस्था की है. दिल्ली प्रदेश भारतीय जनता पार्टी के सभी विधायक आज अरविंद केजरीवाल की सरकार जो किसानों को लूट रही है, उनकी जमीन को कौड़ियों के दाम पर एक्वायर कर रही है, आज उसका डटकर विरोध करेंगे. दिया जा रहा है वो बहुत कम है और दिल्ली में किसानों का शोषण किया जा रहा है. जो केजरीवाल सरकार अपने आप को बहुत ज्यादा लोगों के लिए सुख की बात करती है, वो सरकार किसानों के समस्याओं का समाधान करने में असमर्थ रही है. और किसानों का नंगली के पास 22 लाख रुपए एकड़ के हिसाब से मुआवजा दिया जा रहा है, जो कि बहुत कम है. और हम इस मामले में दिल्ली सरकार का विरोध करते हैं और उनसे मांग करते हैं कि उनको उचित बाजार दर से उनको उनका मुआवजा दिया जाए.